ઓકે, હવે એનો આપણે ડેમો ફીલ કરીશું, કારણ કે આપણે કોઈ પણ વસ્તુ જ્યાં સુધી ફીલ ના કરીએ ત્યાં સુધી માની શકીએ નહીં. તો બે લેડીઝ નવા છે અને બે જેન્ટ્સ જે નવા છે અહીંયા આવી જાય, તો આપણે ડેમો આપીશું એમને. તો ડેમો માટે ફરીથી રાજુભાઈને ઇન્વાઇટ કરીશ, અને લેડીઝને આપવા માટે કોણ આપશે? તમે આપો છો? આપી દેશો ડેમો? ઓકે, શું નામ તમારું? લક્ષ્મીબેન આવી જશે. ભેગા કરો અને આ હાથ એવી રીતે સીધા રાખો એકદમ. અહીંથી છે ને આમ હું ઉપર તમને પુશ કરીશ, તમારે અહીંથી વાળવાના નહી. તમારી બાજુ હાથ એમની બાજુ તમને 1 2 3 કહીશ, પછી 1 2 3 અહીંથી સીધા રાખો. હા, સીધા રાખો. તમારે નીચે પુશ કરાવશે, હું તમને ઉપર કરીશ. 1 2 3 સમજ ફેરો એક વાર ફરી. 1 2 3 મેગ્નેટ લગાવવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય, તો એનાથી આપણે બોડીમાં તાકાત આવે છે. તમે થોડા આ રીતે ઊંડા શ્વાસ લઈ લો. પેલા તમે ખસી જતા હતા, હમણાં બેલેન્સ રહ્યું ને. શેર હું તમને નીચે પુશ કરીશ. તમારે રોકવાનું છે, તમારે રોકવાનું છે, નીચે નમવાનું નહીં, એકદમ સીધા સામે જો અને અહીંથી સીધા. ચલો 1 2 3 ખસી જવાય, નથી રહેતું. જોયો ડેમો? જોયા ને? આનું સાયન્સ સમજાવ, સમજવા માંગો છો? યસ. બરાબર. આ લાઈટો બળો છો, પાવર ક્યાંથી આવે છે? પાવર હાઉસ થી. આપણે બિલ ભરીએ છીએ એનું, પાવર હાઉસ થી પાવર આવે છે, આપણે બિલ ભરીએ છીએ એનું ઓલરેડી. મતલબ આપણી બોડી ને અંદર કાજુ બદામ જે બી ખાઈએ છીએ આપણે, તો એ બધું પાવર છે. પૈસા આપીને આપણે ખાઈએ છીએ, પાવર છે.
પર આના બલ્બ માટે અર્થિંગ ક્યાંથી આવે છે? ઇલેક્ટ્રિસિટી માંથી, જમીન માંથી. વર્ષોથી ફ્રી માં મળે છે બધો, બધા મતલબ વર્ષોથી ફ્રી માં મળે છે, પણ આપણે એને અર્થિંગ લેવાનું ભૂલી ગયા છે. શું કરી દીધું? બૂટ ચપ્પલ નાખી દીધા. ઉદાહરણ કે અગર હું લાલ વાળ હાથમાં પકડું તો કરંટ આવે ના આવે? કેમ કે બૂટ ચપ્પલ પહેરેલા છે, અને બૂટ ચપ્પલ ઉતાર દો એટલે ચોટી જવું, એક જ સાઇન છે. એટલે આ તાકાત કેમ આવી, એનર્જી કેમ આવી? બલ્બ બળી ગયો, બરાબર? અર્થિંગ મળ્યું એટલે બલ્બ ફૂલ થઈ ગયો, ભલે ધીમો હતો તો ફૂલ થઈ ગયો. આ એક જ લોજિક છે, બરાબર? બીજું સાઇન સમજાવું છું સાહેબ. આવી જાઓ, મોબાઈલ વાપરો છો? આ મોબાઈલ કેટલું નુકસાન કરે છે આ બાજુ મૂકી દો. આ મોબાઈલ કેટલું નુકસાન કરે છે એ બતાવું છું. કે આ મોબાઈલ રિયલમાં બધાને જોડે છે, તમારે આમ આંગળીમાં આંગળી નાખવાની છે ને હાથ આમ ઉપર લઈ જવાનો છે, આમ સીધો, બરાબર? ફરી જાઓ મારી બાજુ, જવા દો ઉપર થોડો, બરાબર? તમારા બે હાથને મારો એક હાથ, આપણે પંજો લગાવીએ, નીચે નહીં આવવો જોઈએ, બરાબર? નીચે આવવો નહીં જોઈએ. તાકાત લગાવો, એકા કેટલી તાકાત છે જોઈએ, એક બે ત્રણ. હલો હલો, લગાવો તાકાત, બરાબર? લગાવો તાકાત, નીચે નહીં આવવો જોઈએ. હલો 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 હલો. આમ અંદાજો કેટલો વજન આપ્યું મેં આમ, કહો કેટલું? ખાસું મતલબ કેટલું? 20-30-25-50, બરાબર? હું નથી કહેતો, મને ઓળખો છો, બરાબર? 50 આપ્યું એ પોતે કહે છે. આ મોબાઈલ તમારે ખીચામાં મૂકી દો, એનું સાયન્સ બી સમજાવું. પછી અમને ખીચામાં મૂક્યો ફોન, અત્યારે આમ કરો, મારી બાજુ જ, મારી બાજુ જ, બરાબર? જવા દો ઉપર, બરાબર? અત્યારે જોજો, કરો ને યાર, તાકાત કરો, મજાક ના કરો, તાકાત કરો, મજાક ના કરો. બરાબર? કેટલું મૂકું છું અત્યારે? 5 કિલો બી મૂકતો નથી, પણ હાથ નીચે આવી જાય છે. આ સાઇન સમજાવું તમને, એટલે તમને વિશ્વાસ આવશે, બરાબર? એક બલૂન હોય, હવા ભરીએ ને આલ્પિન મારીએ તો શું થાય? આ મોબાઈલમાં 100% ચાર્જ હોય, નેટવર્ક, કિરણ, રેન્જ, તરંગ યા ટાવર જેને કહેવાય, આ ના આવત તો ચાલે? કોઈ કામનો નહીં. પર આ રેન્જ, કિરણ, તરંગ જે નેટવર્ક આવે છે, એને કિરણ રેન્જ ને માધ્યમથી આજે લેઝર વાળા ઓપરેશન થાય છે? ટાકા આવે છે? નથી આવતા. મોબાઈલ એમને ખીચામાં મૂકી દીધો એટલે બલૂનમાં આલ્પિન મારી એવી રીતે તાકાત કુદરતે આપી હતી એ જતી રહી. આ સાઇન છે. અત્યારે આ બીજો સાઇન સમજાવું તમને, કે આ મેં બ્રેસલેટ એમને ખાલી ટચ કરું છું, આ ગરદન ઉપર મૂકી દઉં છું, મૂકી દીધો. લોકો આમ કહે છે, સાહેબ પહેલી વાર જેટલી તાકાત લગાઈ એટલી બીજી વાર તો ના જ લાગે ને. આ તો કીધું નહીં, પણ લોકો એવું કહે છે. હું તમને આગળથી કહું કે પહેલી વાર જેટલી તાકાત લગાવી છે તમે, બીજી વાર ના લાગે, ત્રીજી વાર, હેલો, ઓછી લાગે, બીજી વાર ઓછી લાગે, વરી ઓછી લાગવી જોઈએ. પણ અત્યારે જો, જવા દો હાથ ઉપર, જવા દો, 1-2-3. હલો 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 હલો. પછી પાછું આપ્યું કે નહીં, બરાબર? પણ તમે ખમી લીધું, જે ખમી શકતા નતા, બરાબર? તો આ સાઇન છે. અત્યારે સાઇન છે એનું બી સમજાવું તમને. આ મેગ્નેટ ટાવરથી કિરણ રેન્જ છોડવામાં આવે છે, એ ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક કિરણ છે. મેગ્નેટની માત્રા છે કે નહીં? તો આ મેગ્નેટ શું કરશે? ઉદો હશે તો ધક્કો મારશે, ચાલ મારાથી દૂર રહે, ને આમ હશે તો ચાલ આવી જા. પણ આપણે બોડી કશું ના કરે, કે પેલા અહીંયા ગયું ને પછી મોબાઈલમાં ગયું, નહીં તો ફૂટ કરાઈને ફૂટી જાય ગુબ્બારો, બરાબર? તો આ સાઇન છે. એટલું ખાલી તમે સમજી લીધું ને તો જીવનમાં બધા તકલીફો દૂર, બધી પ્રોબ્લેમ સોલ્વ. તમારું નામ? લાલાભાઈ માટે જોરદાર તાળી હોવી જોઈએ. અત્યારે હું મારી વાત ઉપર પાછો આવું છું, મેડમ એક મિનિટ, હું મારી વાત ઉપર પાછો આવું છું. શું કીધું તું પહેલા? મેં વાત પીત ને કપ ડિસ્ટર્બ થાય તો બીમારી થાય છે. 5 તત્વ આ ડિસ્ટર્બ કર્યા એટલે વાત પીત ને કપ ડિસ્ટર્બ થયા, બરાબર? એટલે બીમારી
થઈ સૌથી પહેલા તો આ કીટમાં કેટલી વસ્તુ આવે છે કોને કોને ખબર છે હાથ ઊંચા કરજો પાંચ વસ્તુ કેટલા તત્વ છે આ સાઇન સેટ થાય છે આ પહેલા જાણી લેજો પહેલું તત્વ કેવું મેડમે કીધું ઓક્સિજન લેવલ પ્રોપર થાય છે કીધું કે નહીં બરાબર બીજું તત્વ પાણીના બોટલ નું કવર બતાવ્યું હતું કે નહીં ત્રીજું તત્વ જલ અગ્નિ આકાશ પૃથ્વી ને વાયુ બરાબર તો સૂર્ય ને આકાશ બરાબર અગ્નિ તત્વ મતલબ શું કે ગરમી પેદા કરે છે એટલે જ તો કહીએ છીએ કે આ બેડ ઉપર લેડીઝ પ્રેગ્નેન્ટ હોય એટલે ના સુઈ શકો એટલે ગરમી પેદા કરો એટલે વિટામિન ડી સૂર્યનો પ્રકાશ ડી જગ્યા આપણે મળે કે નહીં તો આ ત્રણ તત્વ થઈ ગયા આકાશ બોડી હીલ થાય છે આ બોડી હીલિંગ કરે છે જે આકાશની પહેલા જૂના જમાનામાં ઘરને બહાર ખાટલો ઢાળીને ઉઠતા હતા ને તો કેવી ફ્રેશનેસ મહેસૂસ થતી હતી આને ઉપર સુવાથી બોડી હીલ થાય છે બરાબર ચાર તત્વ થઈ ગયા પાંચમો તત્વ મેગ્નેટ પોતે બરાબર ગુરુત્વાકર્ષણ ચુંબકીય શક્તિ બરાબર એટલું બધું સમજ્યા તો બોડી આ પાંચમો તત્વ અત્યારે લોકો કહે કે અમે આ કીટ લીધી એક ઘરમાં મારું પેલું વાપરે એક મારો બાપો વાપરે એક મારી મા વાપરે એક મારો છોકરો વાપરે આ સાલા પાંચ તત્વો છે ને બધા તમે ઘરમાં વેચી મારો બરાબર આ પાંચ તત્વો તમારે એકલાને નથી જોઈતા છોકરાના અવાજ જોઈએ છે તમારે સૂર્યની ગરમી જ જોઈએ છે તમારે જોઈતી નથી તો આ કીટ કોના માટે બનાવી છે સાગર સાહેબે પાંચે પાંચ તત્વો એક માણસ માટે આ કીટ બનાવી છે એક ફેમિલી માટે નથી બનાવી આ એક માણસ માટે આ એક કીટ બનાવી છે એટલે હું મેડમને પાછા આરતી મેડમને ઇન્વાઇટ કરીશ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એટલે બહુ સરસ એમને બી સમજાવ્યું કે આપણા જે બોડીની અંદર હિમોગ્લોબિન છે આપણા શરીરની અંદર હિમોગ્લોબિન છે હિમોગ્લોબિનની અંદર આયન છે આયન નામનો કન્ટેન્ટ છે આપણા બોડીની અંદર બ્લડ છે બ્લડની અંદર હિમોગ્લોબિનમાં આયનનો કન્ટેન્ટ છે એ કોને એટ્રેક્ટ કરે મેગ્નેટનો જેવું સંપર્કમાં આવવાથી ફૂલપ્રૂફ ટેકનોલોજીથી આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે પ્રોપર થવા લાગે એટલે દસમા માળે જો મોટરનો પાવર સ્લો હોય તો દસમા માળ સુધી પાણી ચડે નહીં એટલે ફૂલ પાવર જોઈએ તો આપણને જે બોડીને મેગ્નેટિક જો ફોર્સ આપણને પૂરેપૂરો મળી રહેશે તો બ્લડ સર્ક્યુલેશન જે પગથી ના નખથી કે માથાના વાળ સુધી પ્રોપર માત્રામાં મળી રહેશે એટલે બોડી ઓટોમોડમાં હેલ્ધી બનતું જશે તો દવા લેવાની જરૂર પડશે એટલે હોસ્પિટલની રાહ જોવાની છે કે મેટ્રેસ એક્સેપ્ટ કરવાની છે મેગ્નેટ એક્સેપ્ટ કરો કે સર ચલો હવે આ તો પાર્ટ થયો 1 બાહુબલી 1 પણ બાહુબલી 2 જોયું છે પિક્ચર યસ ઓકે આપણે જેમ કીધું તો ને કે હેલ્થ અને વેલ્થ અને હેપીનેસ ની દુનિયામાં તમારું સ્વાગત છે તો બીજો પાર્ટ છે આપણો જે વેલ્થ નો તો અત્યારે કોઈને એલર્જી ખરી